મને ખબર છે તારે કામ છે, બોલ બેટા શું કામ છે? તો બેટા હાલ મારે ભેગો તમને તો ખબર છે કે અમારે દકાર પડ્યો છે, તો આવીએ તો ને સેઠ, તમે અમે તારા પૈસા નહીં આપો? હા 100% આપશો અમે તમને પૈસા, એમના માટે અમે બેઠા છીએ. પણ એક પ્રોબ્લેમ છે કિંમા માટે. બોલો છે. હું તમને રૂપિયા તો આપી દઉં, પણ મને ચાર જામીન જોઈએ. અરે શેઠ, ચાર જામીન હું ક્યાંથી લાવું? કદાચ હું ગામમાં નીકળી જાઉં ને તો ગામમાં કોઈ મને 1 કિલો બકાલું પણ હું તારું પણ નથી આવતું. હું ચાર જામીન ક્યાંથી લાવું? એ હવે મારે કાંઈ ના જવાનું, તમે જામીન લઈ આવો એટલે હું તમને રૂપિયા આપી દઉં. તો બેટા આપણે તારા લગ્ન આવતા વાને રાખશો. તો શેઠ હું કાંક વ્યવસ્થા કરું ભલે? હા ભલે ભલે, સારું. ડાભાભાઈ, એ ડાભાભાઈ, એ ડાભાભાઈ, ઓ કિમા કાકા શું થયું? મારે તમારું એક કામ હતું. શું કામ હતું? મારે શેઠ પાસે પૈસા લેવાના છે અને શેઠ ચાર જામીન માંગે છે, તો તમે એમાં મારા જામીન થશો? એક મિત્ર તરીકે હું તારો 100% તારો જામીન થાય, પણ કંકોત્રી દેવાનું ભૂલતો નહીં હો? અરે કાકા હું તો નહીં ભૂલું કંકોત્રી, પણ તમે એને ભૂલતા કે જામીન ના કાગળ માં તમારે અંગૂઠો લગાવવાનો છે. ઓ એ તો નહીં બોલો. તો હાલો હું હવે મોહન ને પણ બોલાવતો આવું. હાલ બેટા. મોહન, એ મોહન બોલો ને. કીમા કાકા. મારે પૈસા લેવાના હતા, જામીન માંગે છે, તો જામીન થશો? 100% તમારો જામીન ભાઈ, સાથે મારા ભાઈ દાયાને પણ લેતો આવ્યો. તો હાલો હું ભરવાડ પાસે જઈ આવું. બેટા ભરવાડ કાકાને ઓળખશો? ભરવાડ કાકાને ઘરે પોગીએ ને એટલે એવું ના બોલતો. ભરવાડ, એ ભરવાડ, મારે તમારું એક કામ પડ્યું હતું. મારે શેઠ પાસે પૈસા લેવાના છે ને, મારે તમને એમાં જામીન ની જરૂર છે, તો તમે જામીન થશો? હું તાર લંગોટી હારશું ને. હા યાર, દઉં ને એટલે. કાકું 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 100%. અરે યાર છો મારો જામીન, યાર છો તાને જામીન. જામીન થઈ ગયો હતા. તો હાલો આપણે આ તમને તો મારતા આવડે ને, આપણે બધા શીખે હતા લંગોટી હારે આપણે. હા તો હાલો અત્યારે આપણે પાંચે શેઠ પાસે જઈએ. ચાલો બાપા બાપા આપણે તો છો. એલા બેટા તું ઘરે જા અને તારા લગ્ન ની તારી વહુ ને વાત ફોન કરશે તો જઈને ફોન કરીને કહી દે. જા બેટા. તો હાલો આપણે શેઠ શેઠ લ્યો આ તમારા ચાર જામીન. તો ગમે ત્યાંથી જામીન લઈ આવ્યા એમ ને? હા હા શેઠ. તો જામીન એલા હવે બીડી રેવા દે, તમારા જેવા વ્યસન વાળા માણસો થી કેટલા માણસો ના ઘર ઉઠી ગયા છે. એલા તારા માટે હશે સ્વર્ગ ની સીડી, પણ બીજા માટે બધા નર્ક ની સીડી છે. તો જામીનો ના નામ લખાવી દો કિમા પટેલ, તો હું તમને રૂપિયા આપી દઉં. લખો મારું નામ ડાભો કચરો. હલો બીજાનું નામ? મારું નામ મોહન મુડો. હલો ત્રીજાનું નામ? મારું નામ નાયબ
હાલો ચોથાનું નામ આ મારું ભરવાડ છે નો હા ધીમે ધીમે ખાલી મારા ઘરે દેખાવાનું કાકા ગામ પાસે નહીં તો હવે થી મે કાકા તમારા આ ચાર જમીન પાકા ને ડન ડન પાકા એકદમ તો હવે હું તમને રૂપિયા આપી દઉં આપો શેઠ હાલો તમારા 5 લાખ રૂપિયા આભાર શેઠ હાલો તો અમે જઈએ હવે હા જાઓ ઓ ખીમા પટેલ એ આ છે બોલો મારા મોબાઈલ નંબર તો આપતા જાઓ અરે યાર મારો મોબાઈલ નંબર યાર મોબાઈલ નંબર તો જોઈએ ને લખો છે બોલો ને 97298 97298 અને મોડું 98 તો ના 99 ઓહો આવો નંબર ક્યાંથી લઈ આવ્યા તમે અરે યાર ચાઇના થી લાવ્યો છું તો ચાઇના ના માલ નો કઈ ખાસિયત પાસે દે કે કઈ એમ ને એમ બે અરે શેઠ આ તો ચાઇનીઝ વસ્તુ તમને ખબર છે કે ચાલે તો ચાંદ તક વરના ચાંદ તક ઓ બાકી લાયા આવો નવું નવું માર્કેટ માં આપણે જ લાવીએ ને હાલો અરે પૂરી વાત તો સાંભળતા જાઓ ખીમા પટેલ અરે બોલો બોલો શેઠ તમારું વ્યાજ 20% લાગવાનું અરે શેઠ 20% તે કઈ વ્યાજ હોતું હશે હા 20% હોય જ ને ગરીબ માણસ માથે દયા ખાઓ આ હવે દયા ભાઈ અમે ના ખાઈએ દેવા તો રહ્યો ને કે હાથી ના થાવ અરે શેઠ વાંધો નહીં હાલો હા ખાલી મારો એક પ્રસંગ સાચવી લેજો હા પ્રસંગ સચવાઈ ગયો સમજી લો ને સારું ભલે શેઠ હા ભલે બેટા ક્યાં ગયો બોલો બાબા હવે તું ચિંતા ના કરતો શેઠે રૂપિયા જે આપ્યા છે હાલે હવે તારા લગન કરી દેશું ભલે પાકા ને પાકા પાકા તો બાબા મને નાચવાનું મન થાય છે નાચવાનું મન થાય છે તો કે વગાડે વગાડો વગાડો અરે યાર આપણે તો વાગડ વાળા છીએ આપણને આવું બધું ના આવડે તમને એક મિસ કોલ કરી દઈ હાલો એક વર્ષ પૂરું થઈ જાય છે અને વરી બીજો સીન ચાલુ થાય છે મેં મારા દીકરાના લગ્ન તો કરી દીધા પણ ખેતીમાં આવે ને કઈ પાક્યું તો હે નહીં તો હવે શેઠ ને હું પૈસા કઈ રીતે આપી એક કામ કરું શેઠ પાસે હાલ્યો જાઉં શેઠ શેઠ ઓ આવો આવો ખીમા પટેલ હું તમને યાદ કરતો હતો ને તમે આવી ગયા શેઠ મારે તમને કઈ કેવું હતું બોલો ને શેઠ આમાં એવું છે ને કે આ વર્ષે પણ દકાર પડ્યો છે તો આ વર્ષે હું તમારા રૂપિયા નહીં આપી શકું એમ કેમ નહીં આપી શકું મારે આજે આજે રૂપિયા જોઈએ છે નકા તમારી રાતડિયા વાળી જમીન આપી દો અરે શેઠ રાતડિયા વાળી જમીન માં તો મારો રોટલો હાલે છે હું તમને કઈ રીતે આપી શકું એમાં મારે કઈ નથી કરવાનો રૂપિયા લેવાનો મેં તમને કીધું તું શેઠ દયા કહો આ દયાભાઈ અમે ના ખાઈએ એ ડાભા ભાઈ જલ્દી લ્યો યાર પછી ભૂમિ બીડી ધકે બોરી ધકારો તમારી જમીન લઈ લઈ આટલી જલ્દી
અને એવો કે શેઠ નો કેવો જાય, હાલો આજે તો શેઠ ને બાકી માં જ પૂરી નાખીએ. હાલો ચોપડો ખોલો અને જેટલા પૈસા હોય આપી દે. હા ખોલો ખોલો. જો આ ખીમો કાકો રૂપિયા ના આપે તો ડાયો ડુંગળી આપે. મારે શું કરવી, મારે ડુંગળી નહી રૂપિયા જોઈએ છે. રૂપિયા જો ડાયો ડુંગળી ના આપે તો ડાભો કચરો આપે. કચરા ને મારે શું કરવું, ચાલ તું તો રેવા જ દે હવે. ડાભો કચરો ના આપે તો મોહન મૂડો. હાલો શેઠ મૂડો. મૂડા ને મારે શું કરવું, મારે મૂડો કચરો ને ડુંગળી નથી આવી, મારે રૂપિયા જોઈ છે. રૂપિયા ચાલ ભરવાડ. આ તો કોઈ નંગા આપતા નથી, તું જ આપી દે રૂપિયા મારા. હો શેઠ પૈસા ના આપે. હા તો ના આપે તો શું કરું હવે. ડાભો કચરો આપે. હા ડાભો કચરો આપે. ડાભો કચરો ના આપે તો મોહન મૂડો આપે. હા મોહન મૂડો ના આપે ડાયો ડુંગળી આપે. ડાયો ડુંગળી ના આપે તો ભરવાડ છે નો આપે. ચોપડામાં લખેલ છે જોઈ લો તમે. અરે આ તો બરાબર ના છેતરાયા. હો જોયું છે તમે મને છેતરાવા જતા હતા ને પોતે છેતરાઈ ગયા ને. હા હા હવે મને ખબર પડી ગઈ. હવે ખબર પડી ને કે ડુ નોટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ હિમા પટેલ. હા 100%. તમે ભણવા આવો તો રે ને. હા ઈ પણ 100%. બાકી મિત્રો, વડીલો, યુવાનો તથા સર્વ નિયોજનો, આ નાટક પરથી આપણને આ બોધ મળે છે કે આપણે લખવામાં ચોકસાઈ રાખવી જોઈએ, નહીં તો તમારે પણ મારા જેમ એક દિવસ પચાવવાનું વારું આવશે. ખૂબ સરસ. જીવનમાં ચોકસાઈ આ નાટક દ્વારા આપ સર્વને હું વિનંતી કરવા માંગુ છું કે હિમા પટેલ જેવા ગરીબ લોકોને મજબૂરીનો ફાયદો ઉપાડીને તમારે હિમા પટેલ જેવા ગરીબ માણસોની મજબૂરીનો ફાયદો ઉપાડીને તમારે એવા એના જેવા પરિવારો કેટલાય આત્મહત્યા કરી લે છે તો તમારે એવું ના કરવું જોઈએ. અને જો તમારી આજુબાજુ કોઈ આવું કરતું હોય તો તમારે સરકારના નવા કાયદા અનુસાર તરત જ તેમનાથી ડર્યા વિના જઈને તરત જ તાત્કાલિક જે તમારી નજીકી પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. જીવનમાં ચોકસાઈ.